વેલકમ ફ્રેન્ડ્સ, પાંચ મિનિટમાં પાયો પક્કો લેક્ચર સિરીઝમાં આપણે ચર્ચા કરશું આજે ગુજરાતના જિલ્લાઓ બેઝિક. બરાબર, જે મિત્રો નવા છે તો એને કયો જિલ્લો ક્યાં છે, તો ગુજરાતની અંદર અત્યારે કુલ 33 જિલ્લાઓ છે. હાલ ગુજરાતની અંદર જિલ્લાઓ કેટલા છે, તો કે ભાઈ હાલ ગુજરાતની અંદર 33 ડિસ્ટ્રિક્ટ છે, 33 જિલ્લાઓ છે. આ 33માંથી 17 જિલ્લાઓ જૂના છે. 33માંથી કેટલા જિલ્લાઓ જૂના છે, તો ગુજરાતની અંદર હાલ 33 જિલ્લા છે, એમાંથી 17 જિલ્લાઓ જૂના છે અને 16 જિલ્લા નવા છે. 17 જૂના છે, 16 જિલ્લા નવા છે. તો પહેલાં આપણે જૂના જિલ્લા જોઈએ, તો જૂના જિલ્લાની અંદર પહેલો જિલ્લો અહીંયા કચ્છ છે. બીજો જિલ્લો તો કે ભાઈ અહીંયા સૌરાષ્ટ્રની અંદર 6 જિલ્લા હતા, બીજો જિલ્લો છે સુરેન્દ્રનગર, બરાબર, ઝાલાવાડ. ત્રીજો જિલ્લો તો કે ભાઈ ત્રીજો જિલ્લો અહીંયા છે સુરેન્દ્રનગરને અડીનત્તે રંગીલું રાજકોટ GJ3, બરાબર, વિભોજી જાડેજા, સુરેન્દ્રનગર, હરપાળદેવ, મકવાણા, ઝાલાવાડ, ભોગાવો નદી, બરાબર. ચોથો જિલ્લો અહીંયા જામનગર, જામ રાવળ, બરાબર, કઈ નાગમતી અને રંગમતી, બરાબર. પાંચમો જિલ્લો અહીંયા તો કે ભાઈ જૂનાગઢ, ગરવો, ગઢ, ગિરનાર, બરાબર. જૂનાગઢ છે પાંચમો, છેક મૌર્યકાળથી જાણીતો જિલ્લો ગિરિનગર. છઠ્ઠો જિલ્લો અહીંયા અમરેલી, GJ14, બરાબર, અમરેલી. સાતમો જિલ્લો તો કે ભાઈ સાતમો જિલ્લો અહીંયા GJ4, ભાવનગર, ભાવેણા, બરાબર, ભાવનગર. સાત જિલ્લા, આઠમો જિલ્લો મિત્રો અહીંયા હતો બનાસકાંઠા, બરાબર, BK, ગોઢાનું મેદાનવાળો, સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો એકમાત્ર જિલ્લો. નવમો જિલ્લો તો કે ભાઈ નવમો જિલ્લો છે બનાસકાંઠાનો ભાઈ સાબરકાંઠા, બરાબર, SK, બરાબર, સાબરકાંઠા, હિંમતનગર, બનાસકાંઠાનું પાલનપુર. દસમો જિલ્લો તો કે ભાઈ દસમો જિલ્લો છે અહીંયા GJ2, મહેસાણા, બરાબર, મહેસાણા, મેસોજી ચાવડા, 72 કોઠાની વાવવાળું, મહેસાણા દૂધસાગર ડેરીવાળું, બરાબર. અગિયારમો જિલ્લો તો કે ભાઈ બનાસકાંઠા, મહેસાણા અને BK. ઉત્તર ગુજરાતમાં 3 જ હતા, સૌરાષ્ટ્રમાં 6 હતા, એક કચ્છ. અગિયારમો જિલ્લો તો કે ભાઈ અહીંયા મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, વર્લ્ડ હેરિટેજ સિટી, ભારતનું પહેલું, બરાબર. બારમો જિલ્લો તો કે ભાઈ અમદાવાદની બાજુમાં જ અહીંયા 12મો જિલ્લો છે ખેડા. 13મો જિલ્લો તો કે ભાઈ જોજો, અમદાવાદની બાજુમાં અહીંયા ખેડા છે, એની નીચે આણંદ છે. 13મો જિલ્લો તો કે ભાઈ એને અડીને જ અહીંયા પંચમહાલ, GJ17, બરાબર, 13મો જિલ્લો. 14મો જિલ્લો તો કે ભાઈ એની નીચે અહીંયા મધ્ય ગુજરાતની અંદર જિલ્લો હતો વડોદરા, 14મો જિલ્લો વડોદરા. મધ્ય ગુજરાતમાં 4 જિલ્લા હતા, બરાબર. 15મો જિલ્લો તો કે ભાઈ 15મો જિલ્લો અહીંયા મિત્રો સુરત. 15મો જિલ્લો કયો તો કે ભાઈ અહીંયા સુરત જિલ્લો હતો. 16મો જિલ્લો તો કે ભાઈ અહીંયા ભરૂચ જિલ્લો હતો, ભરૂચ, અહીંયા સુરત. અને 17મો જિલ્લો, જૂનો જિલ્લો અહીંયા ડાંગ હતો, ડાંગ. આ 17 જિલ્લા જૂના છે. ત્યાર પછી તો કે ભાઈ 17 જૂના જિલ્લા છે, ત્યાર પછી નવા જિલ્લા કેટલા બને છે, તો નવા જિલ્લા આપણે બ્લુ પેનથી લખીએ, નવા 16 જિલ્લા બને છે, બરાબર. 18મો જિલ્લો તો અહીંયા GJ18, ગાંધીનગર બને છે. 18મો જિલ્લો અહીંયા ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણામાંથી બને છે. ત્યાર પછી તો કે ભાઈ 19મો જિલ્લો અહીંયા વલસાડ બને છે. 19મો જિલ્લો કયો બને છે, વલસાડ, જે સુરતમાંથી બને છે હિતેન્દ્ર મહેતાના સમયમાં, બરાબર. ગાંધીનગર બને છે બળવંતરાય મહેતાના સમયમાં, બરાબર. GJ18 1964માં જિલ્લો બને છે, વલસાડ 1966માં બને છે. ત્યાર પછી 1997માં 5 જિલ્લા બને છે, બરાબર. 19મો જિલ્લો, પછી 20મો જિલ્લો તો કે ભાઈ આણંદ. 20મો જિલ્લો કયો બને છે, આણંદ, જે ખેડામાંથી બને છે, બરાબર. 1997માં શંકરસિંહ વાઘેલા 2 ઓક્ટોબરના રોજ 5 જિલ્લા બનાવે છે આણંદ. પછી તો કે ભાઈ પોરબંદર, 21મો જિલ્લો તો કે ભાઈ અહીંયા આ પોરબંદર, બરાબર, 1997માં. ત્યાર પછી તો કે ભાઈ નવસારી, 1997માં, બરાબર, પોરબંદર જૂનાગઢમાંથી. પછી 22મો જિલ્લો નવસારી વલસાડમાંથી, બરાબર, નવસારી વલસાડમાંથી બને છે. 23મો જિલ્લો તો કે ભાઈ 23મો જિલ્લો દાહોદ, બરાબર, જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો, દાહોદ. આ 1997માં 2 ઓક્ટોબર શંકરસિંહના સમયમાં. અને 24મો જિલ્લો નર્મદા, 24મો જિલ્લો છે અહીંયા તો કે ભાઈ નર્મદા. અને નર્મદા પણ બને છે આનું રાજપીપળા, બરાબર, નર્મદા પણ બને છે 1997માં. 24 જિલ્લા થઈ ગયા. 25મો જિલ્લો બને છે આપણો પાટણ, નાના રણ અને મોટા રણ વચ્ચે આવેલો પાટણ જિલ્લો, બરાબર. 2000ની સાલમાં કેશુભાઈ પટેલના સમયમાં 25મો જિલ્લો પાટણ બને છે. ત્યાર પછી 26મો જિલ્લો તાપી બને છે સુરતમાંથી. 2007ની સાલમાં નરેન્દ્રભાઈ મોદીના સમયમાં તાપી, જેનું મુખ્ય મથક વ્યારા, બરાબર, 2007માં બને છે. ત્યાર પછી તો કે ભાઈ 26 પછી સીધા જ 7 જિલ્લા 2013ની અંદર બને છે. એમાં સૌરાષ્ટ્રમાં 4 જિલ્લા બને છે, બરાબર. સૌરાષ્ટ્રમાં 4 જિલ્લા 2013માં બને, નરેન્દ્રભાઈ મોદીના સમયમાં. તો કે ભાઈ 26 જિલ્લા પછી 27મો જિલ્લો અહીંયા બને છે દેવભૂમિ દ્વારકા, જે જામનગરમાંથી બને છે, દેવભૂમિ દ્વારકા, બરાબર. 28મો જિલ્લો સુરેન્દ્રનગર, રાજકોટ અને
જામનગરમાંથી મોરબી બને છે, 29મો જિલ્લો તો કે ભાઈ અહીંયા અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ બને છે, બરાબર, 30મો જિલ્લો તો કે ભાઈ અહીંયા જૂનાગઢમાંથી ગીર સોમનાથ બને છે, સૌરાષ્ટ્રમાં 4 જિલ્લા બને છે 2013માં, બરાબર. ત્યાર પછી તો કે ભાઈ 31મો જિલ્લો અહીંયા ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી બને છે, અરવલ્લી જેનું મુખ્ય મથક મોડાસા છે, 32મો જિલ્લો અરવલ્લીની નીચે જ અહીંયા મહીસાગર જિલ્લો બને છે જેનું મુખ્ય મથક લુણાવાડા છે, અને 33મો જિલ્લો છેલ્લો જિલ્લો અહીંયા છોટાઉદેપુર, બરાબર, 33મો જિલ્લો છોટાઉદેપુર બને છે. અહીંયા આ રીતે છોટાઉદેપુર જિલ્લા એ ગુજરાતના 33 જિલ્લાઓ પૂરા થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા તમામ મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.